નમસ્તે બેટા, 12મા ધોરણમાં સોલિડ સ્ટેટમાં હવે લાસ્ટ લેક્ચર બાકી છે. ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો આ લાસ્ટ આપણે લેવાનું છે, એટલે આજે આપણો લેસન પૂરો. તો ઘન પદાર્થમાં ચુંબકીય ગુણધર્મો એટલે આપણે જનરલી શું સાંભળેલું હોય કે કોઈ લોખંડ ચુંબક હોય એની પાસે બીજું લોખંડ લઈ જઈએ એટલે એના તરફ આકર્ષાય, એને જ આપણે ચુંબકીય ગુણધર્મ કહીએ કે નહીં, અને વસ્તુ ખોટી પણ નથી. તો ઘન પદાર્થમાં આવા પ્રકારના ચુંબકીય ગુણધર્મો ઉદ્ભવે છે શા માટે, એક આ પ્રશ્ન થાય. તો જે પણ કોઈ પદાર્થ છે, ઘન, પ્રવાહી કે વાયુ, એ પરમાણુનો જ બનેલો હશે. તો ઘન પદાર્થની અંદર જે પદાર્થ ઘન છે એની અંદર જે પરમાણુ છે, પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય કે નહીં? યસ, ઇલેક્ટ્રોન હોય. અને ઇલેક્ટ્રોન પાછો સ્થિર ન હોય, કેન્દ્રમાં પ્રોટોન સ્થિર હોય પણ ઇલેક્ટ્રોન કોઈ દિવસ ફરતી બાજુનો ઇલેક્ટ્રોન કક્ષકમાં રહેલો હોય એ સ્થિર ન હોય. તો ઇલેક્ટ્રોનને કારણે એ આખો જે ઘન પદાર્થ છે એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો આપણે એમ થાય કે એ કઈ રીતે? સર, દરેક ઇલેક્ટ્રોન જે પદાર્થમાં પરમાણુની કક્ષકમાં પડેલો છે એ ઇલેક્ટ્રોન એક ચુંબક તરીકે વર્તે છે. અરે સર, પણ કઈ રીતે એ ચુંબક તરીકે વર્તે? એક પ્રશ્ન છે, પણ એનું સોલ્યુશન કરીએ. ચાલો, તો જ્યારે જ્યારે અંદર પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અવિરત પ્રમાણે જ્યારે જ્યારે એ કન્ટિન્યુઅસ સતત ઘૂમતો તો હોય છે, એ ઇલેક્ટ્રોનને બે પ્રકારના ભ્રમણ હોય. એક કક્ષીય ભ્રમણ. કયું? કક્ષીય ભ્રમણ. અને બીજું ધરા ભ્રમણ. બે પ્રકારના ભ્રમણ હોય, કક્ષીય ભ્રમણ અને ધરા ભ્રમણ. હવે કક્ષીય ભ્રમણ અને ધરા ભ્રમણ છે શું? જો પરમાણુની બાહ્યતમ કક્ષક પી હોય, તો પી ખબર છે કે ડમ્બેલ આકારની પી કક્ષક હોય, તમે ઇલેક્ટ્રોન ઉપર જાય પાછો નીચે આવે, પાછો ઉપર જાય પાછો નીચે આવે, ઓકે. એનું જે ભ્રમણ છે એ કક્ષકમાં ફરતો હોવાને કારણે એ ભ્રમણને કહેવાય કક્ષીય ભ્રમણ. અચ્છા, હવે એ ઉપર જાય નીચે આવે ત્યારે પોતાની ધરીની આસપાસ ફરતો 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 ઉપર જાય, પાછો ફરતો 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 નીચે આવે. આમ બે પ્રકારના ભ્રમણ ધરા ભ્રમણ, ક્લોકવાઇઝ પણ ફરતો હોય અને એન્ટી ક્લોકવાઇઝ પણ ફરતો હોય, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં પણ ફરતો હોય અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતો હોય, પણ એની પોતાની ધરીની આસપાસ ફરતો હોય, આ પ્રકારના ભ્રમણને ઇલેક્ટ્રોનનું કહેવાય ધરા ભ્રમણ. બીજી ભાષામાં સમજો, બીજી કક્ષકમાં ધારો કે કેન્દ્ર છે, ફરતી બાજુ એસ કક્ષક ગોળાકાર છે આવી રીતે, તો ઇલેક્ટ્રોન કક્ષકમાં ફર્યા રાખે છે, આમ ફરે છે, એનો મતલબ એ શું થયો? એનું કક્ષીય ભ્રમણ, કક્ષામાં ફરે છે, એની કક્ષકમાં ફરે છે. અચ્છા, બીજું શું થાય કે ફરતો હોય ને ત્યારે આવી રીતે આમ 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 ફરતો 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 પોતાની ધરીની આસપાસ આમ ફરતો ફરતો જાય, જસ્ટ લાઈક સૂર્યની આસપાસ જે પૃથ્વી ફરે છે એ શું છે? પોતાની ધરીની આસપાસ ફરે છે. એટલે તો દિવસ અને રાત, દિવસ અને રાત, દિવસ અને રાત, એ શું છે? એનું ધરા ભ્રમણ છે. એ જ રીતે સેમ ટુ સેમ કેન્દ્રની આસપાસ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બે પ્રકારના ભ્રમણ ધરાવે. કયા પ્રકારનું? એક કક્ષીય ભ્રમણ અને બીજું ધરા ભ્રમણ. હવે કક્ષીય ભ્રમણ હોય કે ધરા ભ્રમણ હોય, કોઈ પણ વિદ્યુત ભારિત કણ હંમેશા ગતિમાન અવસ્થામાં હોય ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કે જે 11મા ધોરણના શરૂઆતના પાઠમાં મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સૂચવેલું હતું, યાદ કરો. કોઈ પણ વિદ્યુત ભારિત કણ હંમેશા ગતિમાન અવસ્થામાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે એ ઇલેક્ટ્રોનનું જે એડ્રેસની વાત હતી ત્યારે આપણે ચાર ક્વોન્ટમ માર્ક લીધેલા, ખબર છે? મુખ્ય ક્વોન્ટમ માર્ક, કોણી વેગમાન ક્વોન્ટમ માર્ક, ચુંબકીય ક્વોન્ટમ માર્ક અને સ્પિન ક્વોન્ટમ માર્ક. એમાં જે કક્ષામાં ફરે છે ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના માટે તો આપણે ક્વોન્ટમ માર્ક લઈ લીધો. કયો લીધો? તો કે ચુંબકીય ક્વોન્ટમ માર્ક. પણ અહીંયા આપણે ધરા ભ્રમણ આધારિત ચુંબકીય ક્ષેત્રનું માપન કરવાનું છે. ધરા ભ્રમણ એટલે કયું? મેં કહ્યું ને પેલા, આમ કક્ષામાં ફરતો હોય ત્યારે પોતાની ધરીની આસપાસ ફરતો હોય, હવે આવી રીતે આમ ફરતો હોય ત્યારે ક્લોકવાઇઝ કહેવાય, અને આમ ફરતો ફરતો આગળ જતો હોય ઇલેક્ટ્રોન ત્યારે એને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ. પણ આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો ચુંબકીય ક્ષેત્ર જે વિસ્તારમાં ઉત્પન્ન કરે છે ત્યાં તમને ચુંબકીય ચાક માત્રાનું માપન કરી શકાય. ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય બોહર મેગ્નેટોન એના એકમમાં મપાય. 9.7 × 10⁻²⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે એક બોહર મેગ્નેટોન ઇઝ ઇક્વલ ટુ. એ તો બુકની અંદર, એનસીઆરટી બુકની અંદર મને જે યાદ છે કહ્યું છે, પણ છતાં પણ એની એક્ઝેક્ટ વેલ્યુ તમે જોઈ લેજો. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે ઇલેક્ટ્રોન આવી રીતે કેન્દ્રની આસપાસ ધરા ભ્રમણ કરતો 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 આગળ 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 જાય છે ત્યારે એની આસપાસના ભાગમાં શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ જે ચુંબકીય ક્ષેત્ર છે
છે એ ચુંબકીય ક્ષેત્ર માપવા માટે ચુંબકીય ચાક માત્રા આવે. એ ધરા ભ્રમણ આધારિત ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને માપવા માટે ચુંબકીય ચાક માત્રા હોય. અને એ ચુંબકીય ચાક માત્રાને શેમાં માપાય? બોર મેગ્નેટ્રોન. જેમ કે તમે વજન માપવું હોય તો વજન શેમાં માપાય? કિલોમાં માપાય. દૂધ માપવું હોય, કેરોસીન માપવું હોય, શેમાં માપાય? માપાય શેમાં? લીટરમાં. એવી રીતે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની પ્રબળતા કેટલી છે એનું માપન કરવા માટે શું વપરાય? ચુંબકીય ચાક માત્રા. અને ચુંબકીય ચાક માત્રા કયા એકમમાં માપાય? તો કે બોહર મેગ્નેટ્રોન. જેમ તે મેં તમે કીધું વજન કયા એકમમાં માપાય? તો કે કિલોગ્રામમાં. પછી તમે કદ માપવું હોય તો કદ શેમાં માપાય? લીટરમાં માપાય. એવી રીતે ચુંબકીય ચાક માત્રા હંમેશા કયા એકમમાં માપાય છે? બોહર મેગ્નેટ્રોન. અને વર્બ વન બોહર મેગ્નેટ્રોન ઇઝ ઇક્વલ ટુ કે એટલો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય છે એની અંદર વેલ્યુ છે 9.27 × 10⁻²⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એ કાકડો એક્ઝેક્ટ છે કે નહીં એ તમે ખાલી ટેલી કરી લેજો. લગભગ તો એક્ઝેક્ટ જ છે. ઓકે, કારણ કે મને એનસીઆરટી બુકની અંદર જૂની બુકમાં જે હતું એ પ્રમાણે બેસતી હું કહું છું. ઓકે, મેઇન વસ્તુ એ છે કે આપણે ચુંબકીય ચાક માત્રા માપવાને છે. આ ચુંબકીય ચાક માત્રાને કારણે જ, એટલે કે ચુંબકીય ક્ષેત્રને કારણે જ એ જે પદાર્થ છે, એટલે આ પરમાણુનો બનેલો જે પદાર્થ, ઘન અવસ્થા ધરાવતો પદાર્થ છે, એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને આ ચુંબકીય ગુણધર્મ 5 છે. એક છે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. જો બેટા, બેને પહેલાં હું અલગ કરું છું. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય, અને બાકીના 3 છે લોહચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક. આ લોહ ચુંબકીને કહેવાય ફેરો મેગ્નેટિક, પ્રતિલોહ ચુંબકીને કહેવાય એન્ટી ફેરો મેગ્નેટિક. લોહ ચુંબકીય અને પ્રતિલોહ ચુંબકીય બધા કરીશું હમણાં. લોહ ચુંબકીય એટલે ફેરો મેગ્નેટિક, એન્ટી ફેરો મેગ્નેટિક એટલે પ્રતિલોહ ચુંબકીય, અને છેલ્લે ફેરી મેગ્નેટિક. તો પહેલાં પહેલાં આ બંનેને જોઈએ કે જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે, અને આ છે ડોમેન ઉપર આધારિત છે. ડોમેન શું છે એ ત્રણે ભણીશું, એટલે બહુ શોર્ટ રીતે હું તમને બતાવી દઉં છું. દરેકના ઉદાહરણ છે એ પણ તમને ટ્રીક રૂપે આપું છું. પણ પહેલાં આ બે વસ્તુ જોઈએ કે અનુચુંબકીય એટલે શું અને પ્રતિચુંબકીય એટલે શું. જુઓ, કોઈ પણ પદાર્થ જે પરમાણુનો બનેલો છે, યસ, પરમાણુનો બનેલો છે, બધા પરમાણુ ગોઠવાઈ ગયા, યસ, જો એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એક પણ, ઓનલી એન્ડ ઓનલી એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના ધરા ભ્રમણને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રથી એ આખો પદાર્થ કોઈ અન્ય ચુંબકીય ક્ષેત્રની પાસે લાવવામાં આવે તો એની એક જ દિશાની અંદર ઝમ કરતો નિર્બળ રીતે આકર્ષણ પામે, ચુંબક તરફ અનુકરણ થયો. એટલા માટે આ પદાર્થને કહેવાય અનુચુંબકીય પદાર્થ. પણ એ પદાર્થ કોને કારણે ચુંબક તરફ નિર્બળ રીતે એક દિશામાં આકર્ષાયો, કે જે દિશામાં તમે ચુંબકીય ક્ષેત્ર લગાવેલું છે એ દિશામાં આકર્ષિત થાય છે, એટલે કે અનુકરણ એનું કરે છે, એ દિશા તરફ જાય છે, એ શાને કારણે હતું? કારણ કે એમાં એક ઓછામાં ઓછો અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એની ચુંબકીય ચાકમાત્રા જે ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અને પહેલો ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય વિરુદ્ધ બંનેનું એકબીજાનું હોય, એટલે વિરુદ્ધ વીજભાર વચ્ચે હંમેશા શું થાય? આકર્ષણ. આ પ્રકારના પદાર્થને કહેવાય અનુચુંબકીય પદાર્થ. દેટ્સ ઓલ. પાછો મારી પાસે એક પદાર્થ છે, એની અંદર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. દરેક પરમાણુ, એક પરમાણુ આ, એક પરમાણુ આ, એક પરમાણુ આ, એક પરમાણુ, 5 છે, 25 છે, 25,000 છે, અથવા તો 1 છે. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને 25,000 ઇલેક્ટ્રોન યુગમાં હોય, છતાં પણ એ પદાર્થ એક ખાલી પણ હોય ને તો પણ ચુંબક તરફ આકર્ષાય. એનો મતલબ પદાર્થનો ગુણ કેવો થઈ ગયો? અનુચુંબકીય. આવા કોઈ પદાર્થ ખરા? યસ, એક તો ઓક્સિજન. જો મૂલિકરણને હુંનો આણ્વિક કક્ષો ચિતા દોર્યો હતો ત્યારે ઉપરના ભાગની અંદર 2-1-1 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હતા, એટલા માટે તો ઓક્સિજન હંમેશા અનુચુંબકીય હોય છે. કેમ? એમાં બાહ્યતમ કક્ષકમાં 2 આણ્વિક કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. આ મેં તમને એક દ્રષ્ટાંત આવ્યું. પછી Fe+3 છે, Cr+3 છે, CO+2 છે, આ બધા ઘણા બધા સંક્રાંતિ ધાતુ આયનો છે, એ પણ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. પણ અનુચુંબકીય ગુણધર્મો માટે તમારે ફક્ત જોવાનું શું અંદર હોય, શું જોવાનું હોય? એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ એ નિર્બળ રીતે આકર્ષણ અનુભવે છે, એટલે ચુંબક તરફ
અનુકરણ થાય છે. અનુકરણ થતો હોવાને કારણે કોના તરફ અનુકરણ થાય છે? ચુંબક તરફ. તેથી કરીને આનું નામ તમારે આપવું હોય તો તમે પણ શું આપી શકો? અનુચુંબકીય પદાર્થ. ઉદાહરણ કોણ? Fe+3, CO+2, O2. આ બધા પદાર્થ કે જે પદાર્થની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓકે, એના પછી પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય પદાર્થ લઈએ, અનુચુંબકીય સિવાય સેમ ટુ સેમ પ્રતિચુંબકીય. ઓકે, પ્રતિચુંબકીય એટલે આનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ. એક્ઝેક્ટ વિરુદ્ધ એટલે શું? જે પદાર્થની અંદર બધા જ યુગ્મિત થયેલા ઇલેક્ટ્રોન છે, એક પણ અયુગ્મિત નથી. યસ, તો એને તમે બાહ્યચુંબકીય ક્ષેત્ર લગાડો તો એના પ્રતિકાર કરે. બાહ્યચુંબકીય ક્ષેત્રનો પ્રતિકાર કરે એટલે સમાન દિશામાં, વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ થાય, નિર્બળ રીતે અપાકર્ષણ થાય. પેલો શું થતો હતો? નિર્બળ રીતે આકર્ષણ થતો. આ શું થાય છે? નિર્બળ રીતે અપાકર્ષણ થતો. તો બેટા તમે વિચાર લો ને, આ આકર્ષણ કેને કારણે થતો હતો? એ પદાર્થની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે. આ પદાર્થ કેમ સાહેબ ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય છે? કારણ કે એ પદાર્થમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એનો એટલે બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો સર એવું કેમ? કારણ કે એક ઇલેક્ટ્રોનની સ્પિન આવી રીતે હોય, એટલે એક ઇલેક્ટ્રોન આવી રીતે આમ ઘૂમતો હોય, એનાથી ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર જે પોઝિટિવ પ્રકારનો હોય, તો આમ જતો હોય ને ધરાભ્રમણ જેની આમ હોય, કારણ કે એક કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાશે? આવી રીતે કક્ષક દોરીએ તો એક કક્ષકમાં ઇલેક્ટ્રોન બે હોય, આની સ્પિન ઉપર તરફ, આની સ્પિન નીચે તરફ. તો આનાથી ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર જે હશે ને, ધારો કે પોઝિટિવ તરફ હોય, પોઝિટિવ પ્રકારનું, આનાથી ઉત્પન્ન થતું નેગેટિવ પ્રકારનું હોય, તો આનું અને આ ચુંબકીય ક્ષેત્ર એકબીજાથી શું થાય? નષ્ટ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તેથી કરીને આમ જે પદાર્થમાં આખા બધા જ પરમાણુના બધા ટોટલી ઇલેક્ટ્રોન યુગ્મિત થયેલા હોય, આવા પ્રકારના પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો પ્રતિકાર કરે એટલે દૂર જાય. એટલે એ પ્રકારના પદાર્થને આપણે શું કરશું? પ્રતિચુંબકીય, ચુંબકથી પ્રતિકાર કરનાર. અને આવું ક્યારે જોવા મળે? જ્યારે બધા જ અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો આવા સમયે શું થાય છે અંદર? તો કે બંને ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્પિન ધરાવતા હોવાને કારણે, ભ્રમણ એકબીજાના ઉલટા, વિરુદ્ધ ધરાભ્રમણ ઉલટા હોવાને કારણે એકબીજાથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એકબીજાને નષ્ટ કરી નાખે છે. તેથી કરીને હવે ચુંબકીય ક્ષેત્ર જ નથી તો પેલા તરફ જવાનું કારણ શું? પણ વીજભારિત કણ હોવાને કારણે થોડું ઘણું એનું અપાકર્ષણ જોઈ શકાય. ઓકે, આનો કોઈ ઉદાહરણ ખરા? હા, યસ, NaCl છે, બેન્ઝીન છે, પાણી છે, ઘણા બધા સંયોજનો છે કે જેની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય. આ થયા પ્રતિચુંબકીય પદાર્થો. અચ્છા, હવે એના પછી મેં તમને બે કહ્યા હતા અનુચુંબકીય પ્રતિચુંબક. બેટા આ શાને કારણે હતું? જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અનુચુંબકીય, જેની અંદર પ્રતિ બધા યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ પ્રતિચુંબકીય. આના બંને ઉદાહરણ રાખવાના, ફક્ત યાદ કેટલું રાખવાનું છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ અનુભવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણની જે અપાકર્ષણ અનુભવે આને કહેવાય પ્રતિચુંબકીય, આને કહેવાય અનુચુંબકીય. અનુચુંબકીયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જરૂરી છે, પ્રતિચુંબકીયમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. આના ઉદાહરણ, આનું ઉદાહરણ કામ પૂરું થઈ ગયું. નિર્બળ રીતે આકર્ષણ અનુભવે, નિર્બળ રીતે અપાકર્ષણ, નિર્બળ રીતે. હવે કહું છું બાકીના ત્રણ. બાકીના ત્રણ છે ને એ કયા છે? લોહચુંબકીય બેઝથી છે. હવે આ શું લોહચુંબકીય? હવે મારે કેવા તમને કરવા છે? ત્રણ કરું છું. એક લોહચુંબકીય એટલે ફેરોમેગ્નેટિક લોહચુંબકીય. લોહચુંબકીય પછી પ્રતિલોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક પદાર્થો. ફેરી મેગ્નેટિક. ઓકે, હવે લોહચુંબકીય એને ઇંગ્લિશમાં કહેવાય ફેરોમેગ્નેટિક. એનું પ્રતિ લગાડ્યું એનું મતલબ શું? એન્ટી ફેરોમેગ્નેટિક. અને આ છે ફેરી મેગ્નેટિક, એટલે ઇંગ્લિશ જ વર્ડ છે. ઓકે, હવે આ પદાર્થ ત્રણે એક ખાલી તમને સમજાઈ જશે ને, એટલે ત્રણે ત્રણ બહુ ટૂંકી રીતે તમને સમજાઈ જશે, ખ્યાલ આવી જશે. અચ્છા, લોહચુંબકીય પદાર્થ કોને કહેવાય? પહેલી વસ્તુ તો એ. હવે આમાં હું એક ડોમેન તમને બેટા બતાવીશ. ડોમેન શું છે? તો કે ઘન અવસ્થા, પદાર્થની ઘન અવસ્થા છે. ઓકે, ટુકડો આટલો મારો ધાતુનો પડેલો છે, ઘન અવસ્થાનો પડેલો છે. એમાં ધાતુ આયનો એકબીજા સાથે સામૂહિક રીતે ગોઠવાયેલા હોય. ધાતુ આયનો એકબીજા સાથે એક નાના વિસ્તારમાં સામૂહિક રીતે ગોઠવાયેલા હોય. આ નાના વિસ્તારમાં ગોઠવાયેલા ધાતુ આયનો અહીંયા જે છે
એને ડોમેઇન કહેવાય. પાછો ધાતુ આયન ટુકડામાં આટલી જગ્યાએ પણ એક સરખા બધા આયનો ગોઠવાયેલા છે એને ડોમેઇન કહેવાય. પાછા અહીંયા ધાતુ આયનો ગોઠવાયેલા છે એને કહેવાય ડોમેઇન. એનો મતલબ કે ધાતુ આખા પદાર્થ ઘન પદાર્થ છે એમાં ધાતુ આયનોનો સમૂહ એક નાના વિસ્તારમાં ગોઠવાયેલો હોય આને કહેવાય ડોમેઇન. અચ્છા, આ ડોમેન આ દિશામાં ગોઠવાયેલા છે, ડોમેન આ દિશામાં ગોઠવાયેલા, ડોમેન આ દિશામાં ગોઠવાયેલા, ડોમેન આ દિશામાં ગોઠવાયેલા, આ દિશામાં ગોઠવાયેલા, આ બધા જ ડોમેન જ એ ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મ માટે જવાબદાર છે. પરંતુ આ બધા જ ડોમેન જો એક દિશામાં થઈ જાય ને તો સમજી લેવાનું કે જબરજસ્ત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ અનુભવે. હવે એને કરવા કેમ? કરવા માટે એકવાર એને બાહ્યચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને તો જે ડોમેન આ દિશામાં છે, આ દિશામાં છે, આ દિશામાં છે, આ દિશામાં છે, આ દિશામાં, બધા જ બાહ્યચુંબકીય ક્ષેત્ર પર આકર્ષાય અને એક જ દિશામાં બધા ડોમેન થઈ જાય. અચ્છા, અને પછી બાહ્યચુંબકીય ક્ષેત્ર હટાવી દો, એ ડોમેન તમારા એક જ દિશામાં રહે, જે ડોમેન જ એ ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મ માટે જવાબદાર હતું. એ ડોમેન શું છે સર? ફરીથી પાછા કહો ને. ઘન પદાર્થની અંદર પરમાણુ પરમાણુ ધાતુ હોય તો એની બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ એટલું બધું ન હોય. એટલા માટે એવું કલ્પવામાં આવે કે અંદરના ભાગમાં ધાતુ આયન, આ ધાતુ આયન, આ ધાતુ આયન, આ ધાતુ આયનનો સમૂહ છે. અહીંયા આવી રીતે બીજો ધાતુ આયનનો સમૂહ છે. આવા ધાતુ આયનના સમૂહ કે જે એક નાના ચુંબક તરીકે વર્તે છે એને નામ આપીએ આપણે ડોમેન. આ ડોમેન, આ ડોમેન, આ ડોમેન, આ ડોમેન અલગ અલગ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. જ્યારે બાહ્યચુંબકીય ક્ષેત્ર લગાડો ત્યારે બધા જ ડોમેન એક જ દિશામાં થાય, જેને બુકમાં તમે જોશો ને. એટલે આવી રીતે આમ બધા બતાવેલા હશે, આ બધા બતાવેલા હશે. શું બતાવે છે? બાહ્યચુંબકીય ક્ષેત્ર તરફ સીધું આકર્ષાયો અને પછી બાહ્યચુંબકીય ક્ષેત્ર હટાવી દો ને તો ડોમેનની દિશા તેવી જ રહે છે. એનો મતલબ કાયમી ચુંબક બની શકે છે. આ થઈ ગયું લોહ ચુંબકીય પદાર્થ. એના પછી પહેલાં હું ત્રણે કરાવી દઉં તમને અને પછી તમને એના દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ યોગ્ય ટ્રિક દ્વારા આપીશ. એટલે લોહચુંબકીય પદાર્થો ખ્યાલ આવી ગયા. ઓકે, હવે વિચારો પ્રતિલોહચુંબકીય પદાર્થ એટલે શું? પ્રતિલોહચુંબકીય પદાર્થમાં આના ડોમેન એક દિશામાં છે તો આના કેવા હોય? એક ઉપર હોય, એક નીચે દિશા હોય, એક ઉપર દિશા હોય, એક નીચે દિશા હોય, એક ઉપર દિશા હોય, એક નીચે. હવે ડોમેન એટલે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે, એનો મતલબ કે એને ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય તો કંઈ જોવા મળશે જ, પણ આનું ઉપર તરફનું હોય, આનું નીચે તરફનું હોય, આનું ઉપર તરફનું હોય, આ નીચે તરફનું, તેથી કરીને ચુંબકીય ચાકમાત્રા એકબીજાથી શું થાય? નષ્ટ થાય, નષ્ટ થાય, નષ્ટ થાય. એટલા માટે તો આ પ્રકારના પદાર્થોને કહ્યું પ્રતિલોહ ચુંબકીય પદાર્થો. જ્યારે આ બધાની એક જ દિશામાં ચુંબકીય ચાકમાત્રા જોવા મળે એનો મતલબ કે એ બાહ્યચુંબકીય ક્ષેત્રમાં એકવાર આકર્ષિત થઈ ગયા પછી એને બાહ્યચુંબકીય ક્ષેત્ર હટાવી દો છતાં પણ એ ડોમેનની દિશામાં એક દિશામાં જ મળે છે, તેથી કરીને જબરજસ્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય તમને જોવા મળે. એટલા માટે કાયમી માટે લોહચુંબક બની શક્યો અને પ્રબળ રીતે બાહ્યચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાય, અનુચુંબકીય જેટલું નિર્બળ રીતે નહીં. કારણ કે અહીંયા સમૂહ છે, પહેલાંમાં ઇલેક્ટ્રોનની વાત છે, અહીંયા ધાતુ આયન છે, પહેલાંમાં ઇલેક્ટ્રોન છે, ધાતુ આયનનો સમૂહ છે, પહેલાંમાં અયનિત ઇલેક્ટ્રોન છે. ઓકે, થોડોક તમને બેટા ડિફરન્સ ખ્યાલ આવી ગયો છે. અનુચુંબકીય પ્રતિચુંબકીય પદાર્થમાં ઇલેક્ટ્રોનનો સંદર્ભ છે, અહીંયા ડોમેનનો સંદર્ભ છે, અને ડોમેનના સંદર્ભથી ત્રણે ત્રણ તમે બહુ વ્યવસ્થિત એકદમ એક જ લાઇનમાં સમજાવી શકો છો. એક મેં કીધું કે બધા ડોમેન એક જ દિશામાં ગોઠવાયેલા છે, ડોમેન ઉપર નીચે ઉપર નીચે ગોઠવાયેલા હતા, દરેક ડોમેનની ચુંબકીય ચાકમાત્રા એકબીજા નષ્ટ કરી નાખે છે, તેથી કરીને આ પ્રકારના પદાર્થને, કારણ કે તમે એના ડોમેનના બેઝથી લોહચુંબકીય આપો છો તો પછી આને નામ શું આપવું પડે? પ્રતિલોહચુંબકીય પદાર્થ આપવો પડે કે નહીં? હવે આમાં શું, આમાં એવું હોય કે અમુક ડોમેન એક દિશાની અંદર છે, પાછા બે નીચે હોય, પાછા પાંચ ઉપર હોય, પાછા પાછા છ, પાછા ત્રણ નીચે હોય, આવી રીતે. એનો મતલબ કે પરિણામે તમારી ચાકમાત્રાનું મૂલ્ય નષ્ટ ન થાય, પણ આનું જે ચુંબકત્વ છે આમાં જેટલા નીચે છે એ તો આ બે નીચે છે તો આ બેને નષ્ટ નાખશે, તો એક તો વધુ નહીં. પાછા આમાં છ છે તો પાંચ વધ્યા, પાંચ ચાર ત્રણ નીચે જાય છે તો છ ઉપર જતા હોય તો પાછા ત્રણ તો વધ્યા કે નહીં, એક બે ને ત્રણ વધ્યા કે નહીં. તો આમ તમને ટોટલી આના જેવી પોઝિશન ન થાય. આમાં શું થાય? એક્ઝેક્ટ ડોમેનની દિશા, એક્ઝેક્ટ સો હોય તો પચાસ ડોમેન ઉપર, પચાસ ડોમેન નીચે. આમાં સો હોય તો શું થાય? પચીસ ડોમેન ઉપર હોય તો 75 ડોમેન નીચે હોય, અથવા 75 ઉપર હોય તો 25 નીચે હોય. એ તમે તમે સમજાવવા માટે કહ્યું છે. 35 એ રેશિયો પણ હોઈ શકે 100. આમાં શું હોય? 100 શું બધા જ ઉપરની દિશામાં ડોમેન હોય. એનો મતલબ કે આ બાહ્યચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ એકદમ આકર્ષણ અનુભવે. એની કમ્પેરમાં આ
લોહ ચુંબકત્વનો ગુણધર્મ તો દર્શાવે પણ એના જેટલો નહીં, એટલે નિર્બળ રીતે આકર્ષણ અનુભવે. અને જો આ પદાર્થને, ફેરી મેગ્નેટિક પદાર્થને ગરમ કરવામાં આવે તો અણુચુંબકીય પદાર્થ થઈ જાય. ઓકે, આ બધું તમારું કામ પૂરું થઈ ગયું. હવે ઉદાહરણ લઈએ. આના ઉદાહરણ શું? આના ઉદાહરણ માટે હું તમને ટ્રીક આપું. કયું છે? લોહ. તો બેટા એટલું યાદ રાખવાનું, લોહના ક્રોને, ક્રો એટલે કાગડો, ખબર છે કે નહીં? તમારી પાસે લોહ, લોખંડનો કાગડો છે, લોહના ક્રોને ગેંડા પર ફેંકો નહીં. કેના પર? ગેંડા પર ફેંકો નહીં. હું તમને આ કહું છું એ તમારી બુકમાં તમે લખી નાખજો. એટલે તો વાંચતી વખતે, દર વખતે વિડીયો જોવો યોગ્ય નહીં, તમારે તો ટાઈમ પણ ન હોય, પણ તમારી બુકમાં લખી નાખજો. લોહ ચુંબકીય પદાર્થમાં શું લખીશું ઉદાહરણ તરીકે? શું જો લખજો? લોહના ક્રોને ગેંડા પર ફેંકો નહીં. એની ઉપર ફેંકો નહીં, ગેંડા ઉપર લોહના ક્રોને ફેંકો નહીં. સામાજિક દૃષ્ટિમાં દ્રષ્ટાંત આપ્યું કે તમારી પાસે લોખંડનો કાગડો છે, તમને શું કહે છે? લોહના ક્રોને, કાગડો એટલે ક્રો, ઓકે, એને ગેંડા ઉપર, ગેંડો પડેલો છે એની ઉપર ફેંક, ગેંડો ઊભો છે એની ઉપર ફેંકો નહીં, એવું કહે છે. આની ઉપર તમે જોઈ લો શું ઉદાહરણ શું થયું. ક્રો એટલે CrO2, ગેંડા ગેડોલિનિયમ, ફે એટલે Fe, કો એટલે કોબાલ્ટ, અને ની એટલે નિકલ. નિકલ, કોબાલ્ટ, Fe, ગેડોલિનિયમ અને ક્રોમિયમ ઓક્સાઇડ થઈ ગયું. અને રીત ટ્રીક થઈ ગઈ. એટલે તમને કદાચ ગુજકેટની અંદર પ્રશ્ન કે જેડબલી કે પૂછી શકે કે નીટમાં પૂછી શકે કે નીચેનામાંથી લોહ ચુંબકીય પદાર્થનું કયું ઉદાહરણ શું યોગ્ય છે, આવું કે તો આપણે યાદ રાખી લેવાનું શું છે? લોહના ક્રોને ગેંડા પર ફેંકો નહીં. ક્રો એટલે ક્રોમિયમ ઓક્સાઇડ, ગેડોલિલિયમ એટલે ગેંડો, અને ફેંકો ની આયર્ન, કોબાલ્ટ, નિકલ. ઓકે, એના પછી આ શું? પ્રતિ લોહને, અહીંયા જો કરજો, પ્રતિ લોહને પ્રતિ લોહ જ માનો. આપણું ઉદાહરણ છે, માનો એટલે શું? MnO. આટલું ઉદાહરણ છે. આ તો ખાલી આપણે યાદ રાખવા માટે ટ્રીક મળી છે. શું? પ્રતિ લોહને પ્રતિ લોહ જ માનો. અચ્છા, એટલે પ્રતિ લોહ ચુંબકીનું આપણે એક જ ઉદાહરણ. અચ્છા, એના પછી ફેરી મેગ્નેટિક, જેની અંદર ડોમેનની દિશા બધી સરેરાશ ઝીરો, પરિણામી ચાક માત્ર ઝીરો થતી નથી, અને ગરમ કરવાથી એનું ચુંબકીય પદાર્થમાં ફેરવાય છે. આનું ઉદાહરણ શું? તો આના ઉદાહરણ માટે તમને યાદ હોય તો 10મા ધોરણનું એક ખનિજ આવતું, મેગ્નેટાઇટ, ખબર છે? Fe3O4. Fe, આની ટ્રીક માટે સૂત્ર તમને આપી દઉં, Fe3O4. હવે જો આમાં એક Fe હટાવી નાખો અને ત્યાં MG દાખલ કરો અને એકવાર ZN દાખલ કરો. MG દાખલ કરશો તો MG, એક Fe હટાવી નાખો એટલે શું થઈ ગયું? Fe2O4. અને પછી હું શું કરું છું? પાછું હવે ઝિંક દાખલ કરું છું તો Fe પાછું હટાવી નાખું, એનો મતલબ Fe2O4 તો રહેશે જ, અને અહીંયા શું આવી ગયું? ઝિંક. આના ત્રણ ઉદાહરણ થયા. કઈ રીતે તમે યાદ રાખ્યું? પહેલાં વહેલાં આને તમે 10મા ધોરણમાં કાંઈક વાર શું કહેતા હતા ખબર છે કે શું હતું? મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટ એટલે કોણ? Fe3O4. Fe3O4માં શું કર્યું તમે? તો એક Fe હટાવી, એમાં મેગ્નેશિયમ લગાવ્યો, પાછો Fe હટાવી અને પછી ઝિંક લગાડ્યો. આ ત્રણ ઉદાહરણ કોના છે? ફેરી મેગ્નેટિક પદાર્થોના છે. ક્લિયર થયું? આમ અહીંયા આપણો આખો પાઠ પૂરો. વધુ આવતા અંકે. નમસ્તે.